કચ્છ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક પખવાડિયાથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ડિફોલ્ટરો પાસેથી વસૂલાત કરવા તેમજ કરચોરી ડામવા માટે સર્વે કામગીરીનો દોષ શરૂ કરાયો છે, જેમાં મંગળવારે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ગાંધીધામના 6 ટિમ્બર અને લોખંડના 3 મળીને 9 એકમો સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ ડિફોલ્ટરોને ત્યાં સર્વે કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો હતો. સ્ટેટ જીએસટી દ્વારા કરાયેલી કામગીરીને પગલે ડિફોલ્ટરો અને કરચોરોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગ 10 અને 11 દ્વારા કરચોરી ડામો અને જૂની વસૂલાત પૂર્ણ કરવા માટે સર્વે કામગીરીનો દોષ શરૂ થયો છે, ત્યારે મંગળવારે ગાંધીધામ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર સહિત કુલ 30 અલગ અલગ વેપારી પેઢીઓ અને તેમના ઉદ્યોગ પર સર્વેની અને વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 70થી વધુ રાજ્ય વેરા અધિકારીઓની 30 ટીમો સર્વેમાં જોડાઈ છે. આ સર્વેમાં તમામ પેઢીઓના ટેક્સ દસ્તાવેજો અને કોમ્પ્યુટર ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ડિફોલ્ટરોને તેમનો ભરવાપાત્ર ટેક્સ ભરી જવા માટે અનેક વખત નોટિસ ફટકારી હોવા છતાં પણ ટેક્સ ન ભરતા વસૂલાત અને સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વિભાગ 11 અંતર્ગત આવતા જામનગરમાં કોટનના વેપારી, પોરબંદરમાં કેમિકલ ફેક્ટરી, ગાંધીધામમાં 6 ટિમ્બરના વેપારી અને લોખંડના વેપારી મળીને કુલ 9 સ્થળો પર સર્વે અને વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે વિભાગ 10 અંતર્ગત આવતા સુરેન્દ્રનગર, પડધરી, મોરબીના સિરામિક ઉદ્યોગ, આઈસ્ક્રીમ ફેક્ટરી અને કેમિકલ ફેક્ટરી મળીને કુલ 21 સ્થળો પર સર્વે અને વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી.